गतरोज नरेन्द्र मोदी सरकार द्वारा लोकसभा में देश की करोड़ों महिलाओं सशक्त करवा अने देश ना विकास में वधु सक्रिय बनवा 33 महिला अनामत बिल पास करवामां आव्युं छे। जेने लई आज रोज सोनगढ़ सहित तापी जिला महिला मोर्चाए फटाकड़ा फोड़ी आनंद व्यक्त कर्यो हतो अने सरकारनो आभार व्यक्त कर्यो हतो। आज रोज भाजपना महिला मोर्चानी महिलाओ भारतीय जनता पार्टी कार्यकर्ताओं द्वारा सोनगढ़ बस स्टेशन पर केन्द्र सरकारे करोड़ों महिलाओं हित में लीधेल निर्णय 33% महिला अनामत बिल ने लई फटाकड़ा फोड़ी आनंद व्यक्त कर्यो हतो। नोंधवुं रह्युं के केन्द्र सरकार द्वारा गत रोज लोकसभा में 33% महिला अनामत बिल पसार करवामां आव्युं हतुं। એ ટૂંક સમયમાં કાયદો બની જશે ત્યારે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મહામંત્રી રૂપલબેન દેસાઇ, હેતલબેન દવે, મદીનાબેન શેખ સહિતના મહિલા મોરચા અને ભાજપના કાર્યકરોએ ફફડા ઠોડી હજારો મહિલાઓના હિતમાં લેવાયેલા કેન્દ્રની મોદી સરકારના નિર્ણયને વધાવી લીધો હતો। તેમની સાથે સોનગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ટપુભાઈ ભરવાડ, કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ શેઠ, અમિતભાઈ અગ્રવાલ, પ્રકાશભાઈ માળી, વિમલભાઈ દેસાઈ, મહામંત્રી રાજુભાઈ પાઉસર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મોદીજીએ એ દેશની લાખો કરોડો બહેનોની ચિંતા કરી લોકસભા, વિધાનસભાના, રાજ્યસભાના 33% મહિલા અનામત બિલ લાવ્યા। અમે આજે કાલે નરેન્દ્ર મોદી, આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નારીનું સન્માન વધાર્યું અને કાલે મહિલાનું આરક્ષણ બિલ પાસ કર્યું, 33% અનામત મહિલાઓને આપ્યું, એ બદલ મોદી સાહેબનો તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ખૂબ આભાર માન્યો છે અને સોનગઢ નગર મહિલા મોરચા પણ આભાર માને છે, એ બદલ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। જી ધન્યવાદ। તે બદલ બહેનોને આભાર વ્યક્ત કર્યો હતો। બિંદેશ્વરી શાહ, તાપી, સોનગઢ।